नमस्कार विद्यार्थी मित्रों, स्काय इंटरनेशनल मोंटेसरी स्कूल डीसा ऑनलाइन शिक्षण में आपनु हार्दिक स्वागत छे। नमस्कार विद्यार्थी मित्रों, आपणे सामान्य ज्ञाननी अंदर 12-10 पंखीओ विषे शीख्या था। आपणे अलग अलग पंखीओ जेवा के चकली, कबूतर, कागड़ो, मोर, पोपट, कुकड़ो, कोयल, समड़ी, कुवर, गरुड़, काबर, सुगरी, बतक, हंस अने बगलो, एना विषे आपणे शीखी गया। एमना खोराक शू होय ए पण आपणे सीखी गया। ए केवी रीते बोले ए पण आपणे शीख्या। हवे आपणे 5-10 पंखीओनो स्वाध्याय भणीशुं। तो जो अहींया स्वाध्याय प्रश्न नंबर 1, नीचे आपेला दरेक वाक्यना खोटा शब्द पर छेको मारी साचू वाक्य बनाओ। हवे अहींया आपणे आ वाक्य छे एनी अंदर बे शब्द आपेला हशे, एमांथी आपणे कोई पण एक शब्द चेक करवानो छे अने साचो शब्द लागू जे वाक्यने लागू पड़तो होय एवो शब्द आपणे राखवानो छे अने बीजो शब्द आपणे पेन्सिलथी छेको करीने चेक कर देवानो छे अने आपणे साचू वाक्य बनावानुं छे। હવે જો પહેલું વાક્ય પોપટની કાગડાની ચાંચ લાલ હોય છે, હવે કોની ચાંચ લાલ હોય છે, પોપટની કે કાગડાની? તો શું આવશે? પોપટની। તો અહીંયા આપણે કાગડાની એના ઉપર ચેક મારીશું। હવે જો બીજા નંબરનું વાક્ય, સમડીને પોપટને પાંજરામાં પાડવામાં આવે છે, તો કોને પાંજરામાં પાડવામાં આવે છે? સમડીને કે પોપટને? તો પોપટને। તો અહીંયા આપણે સમડીને चेक करी लेशू, तो पोपट ने पांजरा में पाड़वामां आवे छे। हवे तीजो वाक्य, बगलो कोयल वसंत ऋतु में मीठा टवका करे छे, तो हवे वसंत ऋतु में मीठा टवका कोण करे छे? बगलो करे छे के कोयल? तो कोयल। तो अहींया आपणे बगलो चेक करी लेशू। तो जो कोयल वसंत ऋतु में मीठा टवका करे छे। हवे वाक्य 4, मोर चकली पींछा फैलावीने आनंद थी नाचे छे, तो कौन पींछा फैलावीने आनंद थी नाचे छे? चकली के मोर? तो मोर। तो अहींया आपणे चकली चेक करी लेशुं। तो मोर पींछा फैलावीने आनंद थी नाचे छे। हवे पांचमुं वाक्य, કોયલ ગરુડ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે, તો કાગડાના માળામાં કોણ ઈંડા મૂકે છે? કોયલ મૂકે છે કે ગરુડ? તો કોયલ મૂકે છે। તો અહીંયા આપણે ગરુડ ઉપર ચેક મારી દઈશું। તો કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે। હવે છઠ્ઠા નંબરનું વાક્ય, કાબર કે હંસ હિમાલય પર્વતના સરોવરોમાં જોવા મળે છે, તો હિમાલય પર્વતના સરોવરોમાં કોણ જોવા મળે છે? કાબર જોવા મળે છે કે હંસ? તો હંસ। તો અહીંયા આપણે કાબર ચેક મારી દઈશું। હંસ હિમાલય પર્વતના સરોવરોમાં જોવા મળે છે। હવે વાક્ય 7, બતક કે મોર આપણું રાષ્ટ્રીય પંખી છે, તો હવે આપણું રાષ્ટ્રીય પંખી કોણ છે? તો બધાને ખબર હોવી જ જોઈએ આપણું રાષ્ટ્રીય પંખી મોર છે। તો અહીંયા આપણે બતક ઉપર ચેકો મારીશું। તો મોર આપણું રાષ્ટ્રીય પંખી છે। હવે આઠમું વાક્ય, સુગરી પોપટ સુંદર ગૂંથેલો માળો બાંધે છે, તો કોણ સરસ સુંદર ગૂંથેલો માળો બાંધે છે? પોપટ કે સુગરી? તો સુગરી। તો અહીંયા આપણે પોપટ ચેક મારી દઈશું। સુગરી સુંદર ગૂંથેલો માળો બાંધે છે। હવે નવમું વાક્ય, કબૂતર ગરુડ શાંતિદૂત તરીકે જાણીતું છે, તો કોણ શાંતિદૂત તરીકે જાણીતું છે? તો ગરુડ। તો અહીંયા આપણે કબૂતર ઉપર ચેકો મારીશું। તો ગરુડ શાંતિદૂત તરીકે જાણીતું છે। હવે દસમું વાક્ય, કુકડો ઘુવળ ગોળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પંખી છે, તો કોણ રાતનું પંખી છે? તો ઘુવડ। ઘુવડ ગોળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પંખી છે। તો અહીંયા આપણે કુકડા ઉપર ચેકો મારીશું અને એને ઘુવડ આવશે। ઘુવડ ગોળ મોટી આંખો અને નાની ચાંચ ધરાવતું રાતનું પંખી છે। તો અહીંયા આપણે જો આ રીતે કર્યું મેં, એ રીતે તમારે પણ તમારી ચોપડીની અંદર સાચો શબ્દ રાખવાનો છે અને ખોટો શબ્દ છેકો મારી અને પછી આપણે એને સાચું વાક્ય બનાવવાનું છે। તો તમારે પણ આ રીતે ચોપડીની અંદર
ખોટું શબ્દ હોય એના ઉપર તમારે છેકો મારવાનો અને સાચું વાક્ય બનાવવાનું. હવે પ્રશ્ન નંબર 2, નીચે આપેલા દરેક પંખીનું ચિત્ર ઓળખી તેનું નામ ખાલી જગ્યામાં લખો. તો હવે જો અહીંયા પહેલું ચિત્ર શાનું છે, આ શું છે તો કોયલ છે, પછી આ શું છે તો ગરુડ છે, અને આ શું છે તો બગલો છે. તો હવે આપણે આ ત્રણ પક્ષીના નામ આપેલા છે તો એને આપણે અહીંયા નામ લખીશું, ચિત્ર આપેલા છે અને નામ લખીશું. તો પહેલી શું હતી, કોયલ. તો અહીંયા આપણે એક નંબરમાં લખીશું કોયલ. હવે અહીંયા શું છે, આ ગરુડ. તો આપણે નંબર 2માં લખીશું ગરુડ. હવે નંબર 3માં આપણે લખીશું શું છે, આ બગલો. તો અહીંયા લખીશું બગલો. તો આ રીતે તમારે તમારી ચોપડીની અંદર પંખીઓના નામ ખાલી જગ્યામાં લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 10 પૂર્ણ કર્યો. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળ ભણીશું. થેન્ક યુ.